नमस्कार हॉट टॉपिक कार्यक्रममां हूँ ध्वनि आपनुं स्वागत करू छूं। दर्शक मित्रों अत्यारे हाल गुजरातनी वात करवामां आवे तो कोरोनामांथी तो अत्यारे हाल आपणने थोड़ा घणा अंशे राहत जोवा मळी रही छे, परंतु तेमां पण आपणे सतर्क रहेवानी जरूर छे। पण आ बधानी वच्चे अत्यारे हाल आपणे जोई रह्या छीए के मच्छरजन्य रोगचाळो वधी रह्यो छे, खास करी अने ચોમાસું જોઈએ તેટલા પ્રમાણમાં જોવા નથી મળ્યું, પરંતુ તેમ છતાં અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ચોમાસામાં જે થતા રોગો છે તેનું પ્રમાણ વધી રહ્યું છે। મલેરિયા સાથે કમળો, ડેન્ગુ, ચિકનગુનિયા આવા અનેક રોગોનું પ્રમાણ અત્યારે વધી રહ્યું છે। બીજી એક મહત્વની બાબત કે અત્યારે હાલ બાળકોમાં ઝાડા ઉલટીના પ્રમાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, સાથે તાવની ફરિયાદો પણ વધી ગઈ છે। આ સમયગાળામાં સામાન્ય રીતે આ પ્રકારના રોગો થતા હોય છે, પરંતુ અત્યારે હાલ જે રીતે મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે ત્યારે ચોક્કસ આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર અહીંયા ઊભી થઈ રહી છે। ખાસ કરી અને સિવિલ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં રોજના 3500 દર્દીઓ સારવાર માટે આવે છે। માત્ર અમે અમદાવાદની સિવિલ હોસ્પિટલની વાત કરી રહ્યા છીએ, ત્યારે અન્ય ખાનગી હોસ્પિટલોમાં ચોક્કસ આપ હિસાબ લગાવી શકતા હશો કે કેટલા પ્રમાણમાં અત્યારે હાલ રોગચાળો જોવા મળી રહ્યો છે। ત્યારે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ અત્યારે હાલ પ્રાયોરિટી પર છે। કોરોનાથી આપણે બચવા માટે ઘણા બધા ઉપાયો કર્યા છે અને કરતા રહીશું, પરંતુ અત્યારે હાલ જે આ રોગચાળો ફેલાયો છે તેનાથી બચવું પણ એટલું જ જરૂરી બની ગયું છે। ત્યારે તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કયા કયા રોગો અત્યારે હાલ પ્રમાણમાં વધી રહ્યા છે, તે તમામ મુદ્દા પર વિસ્તારપૂર્વક આજે આપણે ચર્ચા કરવાના છે। આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર તપન શાહ, કે જેઓ એમડી ફિઝિશિયન છે, સાથે વૈદ્ય રાજેશ ઠક્કર, કે જેઓ આયુર્વેદ ફિઝિશિયન છે, ડૉક્ટર પંકજ દરજી, કે જેઓ હોમિયોપેથ ફિઝિશિયન છે। તમામે તમામ મહેમાનોનું હોટ ટોપિક કાર્યક્રમમાં સ્વાગત છે। સૌથી પહેલા ડૉક્ટર તપન, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીએ છું। જે રીતે અત્યારની હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે રીતે અત્યારે કેસ જોવા મળી રહ્યા છે, જે મચ્છરજન્ય રોગચાળો છે તેના કેવી રીતે જોઈ રહ્યા છો, શું આ દર વર્ષે આ સિઝનમાં થતા રોગચાળાનું જે પ્રમાણ હોય છે તે જ પ્રમાણમાં કેસો છે, કે દર વખત કરતા અત્યારે હાલ વધારે કેસો નોંધાઈ રહ્યા છે? કેસ એક્ચ્યુઅલી છે ને દર વખત જેટલા જ છે, પણ રિપોર્ટિંગ સિસ્ટમ છે ને એ આપણા ત્યાં દેશમાં હવે સ્ટ્રોંગ થઈ રહી છે। એટલે આમાં કેવું છે ધ્વનિ, કે માની લો કે સમાજમાં કેન્સરના 100 કેસ છે, હવે આપણી પાસે ડાયગ્નોસિસની બધી ફેસિલિટી જેમ વધતી જાય એમ, પહેલા આપણે 100માંથી ખાલી 30ને જ શોધી શકતા હતા, હવે 100માંથી આપણે 80ને શોધી શકીએ છીએ। તો કેસ તો 100ના 100 જ છે, પણ આપણું ડિટેક્શન વધી રહ્યું છે, કારણ કે કોરોનાની સિઝન પછી માણસો સ્વાસ્થ્ય માટે બહુ એલર્ટ થઈ ગયા છે। એટલે ટેસ્ટ કરાવવાનું, ડોક્ટરને બતાવવા જવાનું, એ બધું ઘણું ઝડપથી વધી રહ્યું છે। એના કારણે રોગનું નિદાન ઝડપથી થઈ એટલે જે એકચ્યુઅલી પાણીના ભરાવાને કારણે મચ્છરજન્ય રોગો હોય એ હજુ તો વધવાની ઘણી શક્યતાઓ છે। અત્યારે ચોક્કસ કેસ છે, કારણ કે વાદળછાયું વાતાવરણ છે, સૂર્યપ્રકાશ એટલો બધો નથી નીકળતો અને લોકો બહાર બિનજરૂરી ઘણું ફરવા માંડ્યા છે, સો કેસ છે એ નક્કી વાત છે। નસીબ જોગે કોરોનાના એટલા બધા કેસ નથી, આપણા માટે સારું છે। સો ડિટેક્શન વધવાને કારણે આપણે એવું લાગી રહ્યું છે કે કેસ મચ્છરજનક રોગોના વધી રહ્યા છે ધ્વનિ। બિલકુલ, પણ અહીંયા એક સારી બાબત આપણે જે અહીંયા ડૉક્ટર તપને ચર્ચા કરી કે કોરોના પછી જો જોઈએ તો એક સારો બદલાવ લોકોમાં આવ્યો છે, કે પહેલાં આપણે ઘણો સમય કાઢ્યા પછી ડૉક્ટરનો સંપર્ક કરતા હતા, હવે લોકોમાં એક જાગૃતતા જોવા મળી છે જે એક ખૂબ જ સારી બાબત કહી શકાય। ડૉક્ટર પંકજ, આપની પાસે આવવા માંગીશ, આપ આ તમામ બાબતોને કેવી રીતે જોઈ રહ્યા છો? લોકોમાં એક અવેરનેસ વધતી જતી આપણને જોવા મળી રહી છે, શું આપ પણ આ વાત સાથે સંમત થઈ રહ્યા છો? હા ધ્વનિબેન, આપણે જોઈએ કે આ જે કોરોનાના માહોલમાં જે બધા જે અવેરનેસ વધી છે, જે આપણે પહેલા જોવા નતું મળતું કે લોકો પોતે કેરલેસ હતા અને જે અમુક જે પ્રિવેન્શન પ્રિકોશન્સ એ જે લેવા જોઈએ એ લેતા નતા,
અને તપન સરના કહેવા પ્રમાણે કે હવે લોકો થોડાક અવેરનેસ વધી છે, કદાચ અવેરનેસ પણ વધી હોય, સાથે સાથે એક જાતનો ફિયર પણ હોઈ શકે કે સામાન્ય હવે શરદી ખાંસી થાય તો એના લઈને લોકોના મગજમાં એવું બેસી ગયું છે કે કદાચ કોરોના તો નહીં હોય ને. એટલે પહેલા કેવું હતું કે સામાન્ય શરદી ખાંસી હોય તો પણ બધા થોડુંક ઘરગથ્થુ ઉપચાર કરતા હતા અને થોડુંક અઠવાડિયું 10 દિવસ રાહ જોઈને પછી ડોક્ટર જોડે જતા હતા. તો ઘણી વખત કેવું થાય કે કન્ડિશન એટલી બધી ક્રિટિકલ થઈ જતી હોય તો ડોક્ટરને પણ એ કેસ હેન્ડલ કરવો બહુ જ અઘરો પડતો હતો એ વખતે. પણ હવે જો કદાચ આ થોડીક અવેરનેસ કે બીજું આપણે બીજા શબ્દોમાં કહીએ કે જે ડરના માહોલને લઈને જો લોકો જે પહેલા કે બીજા દિવસે ડોક્ટર પાસે જતા રહે છે તો એના લઈને શું થયું કે અર્લી ડાયગ્નોસિસ જો પેશન્ટનું થઈ જતું હોય તો અર્લી ક્યોર થવાના પણ ચાન્સીસ વધી જતા હોય છે. એટલે આ જે એક અવેરનેસ અથવા તો જે ફિયર જે લોકોમાં ડેવલપ થયો છે એ કહેવાય કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ પણ છે. સાથે સાથે લોકો જે આ વાતાવરણ જે માહોલ છે અને તપન સર કહી રહ્યા છે કે જે રીતે વરસાદ નથી પડ્યો એના લઈને સપોઝ અત્યારે ચિકનગુનિયાના કેસીસ પણ બહુ બધા જોવા મળે છે, ડેન્ગ્યુના પણ એટલા જ કેસીસ જોવા મળે છે, સાથે સાથે મેલેરિયાના પણ કેસીસ એટલા જ જોવા મળે છે. અને એની સાથે સાથે બેઝિકલી થ્રોટ ઇન્ફેક્શન ને વાયરલ ઇન્ફેક્શન, કારણ કે બધા અત્યારે વાતાવરણનો માહોલ એવું છે કે લોકો સપોઝ ઠંડા પીણા છે કે આઈસ્ક્રીમ છે કે એ બધું ખાવાને લઈને એ થ્રોટ ઇન્ફેક્શન થવા લાગ્યા છે. હવે ઘરમાં બેઝિકલી એક જણને વાયરલ ઇન્ફેક્શન થવાનું તો એ બીજાને લાગવાનું. એટલે હવે અમારે હોમિયોપેથી લેવલે પણ એવું છે કે રોજના 20-25 કે 30 પેશન્ટો વાયરલ ઇન્ફેક્શન વાળા પણ આવે છે. એટલે ડે બાય ડે સરના કહેવાના પ્રમાણે કે ડાયગ્નોસિસ તો થયું છે પણ કેસ પણ એ વાયરલ ઇન્ફેક્શનના વધતા ગયા છે, કારણ કે આ અત્યારનું જે વાતાવરણ છે એના લઈને. જી બિલકુલ, અત્યારે હાલ કેસમાં વધારો થઈ રહ્યો છે. વૈદ્ય રાજેશ ઠક્કર છે, આપની પાસે આવવા માંગીશ ખાસ કરી અને જે અત્યારે કેસ જોવા મળી રહ્યા છે ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા અને અહીંયા વાયરલ ફીવર જે પ્રમાણે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, આયુર્વેદની દ્રષ્ટિએ આપ આ સમયને કેવી રીતે જોઈ રહ્યા છો અને કયા એવા કારણો કે જેના લીધે ચોક્કસ આ જ સમયગાળા દરમિયાન આ પ્રકારના રોગો એ ઉથલો મારતા હોય છે અથવા તો આ પ્રકારના રોગોનું પ્રમાણ લોકોમાં વધારે જોવા મળતું હોય છે? ચોક્કસ, હું એક ખાસ વાત કહેવા માંગીશ કે આને ઋતુ વિપર્યય કહેવામાં આવ્યું છે. એટલે ચોમાસાની ઋતુ હોય અને સતત તડકો કે એવી રીતે પડ્યા કરતું હોય તો ઋતુનો વિપર્યય થાય ને ત્યારે આવા મચ્છર વગેરે ના ઉપદ્રવો અને એવા વિશેષ પ્રકારના રોગો એની ઉત્પત્તિ થતી હોય છે. તો એ કારણ તો ખરું સમજ છું હું, પણ બીજું એક વસ્તુ કે તપનભાઈએ જે કીધું કે કદાચ પહેલા આપણે ડિટેક્ટ નહોતા કરી શકતા, 100 માંથી ફક્ત 63 ડિટેક્ટ કરતા, ત્યારે 80 કરીએ છીએ. તો ખરેખર મને પોતાને એવું લાગી રહ્યું છે કે 30 માંથી કદાચ 40 કે 45 કદાચ કર્યા હશે, પણ સંખ્યાનો વધારો છે એ ચોક્કસ છે. અત્યારે હાલ ખૂબ પ્રમાણમાં આજુબાજુમાં આપણે અનેક એવા દર્દીઓ જોઈ રહ્યા છે, દર વખત કરતા વધારે છે આ વખતે, કે ડેન્ગ્યુ ચિકનગુનિયા અને મેલેરિયાના પ્રમાણ ખૂબ વધ્યા છે. એટલે અલગ અલગ પ્રકારના વાયરસ જે છે એ પોતાનું જોર બતાવી રહ્યા છે. આનું પોતે હું એવું માનું છું કે વધારે પડતું આપણી જે લાઈફ છે એ કૃત્રિમ જીવન બનતું જવાના કારણે પ્રકૃતિથી દૂર જતા રહીએ છે. વનસ્પતિ ઉપર આધારિત અને જે આયુર્વેદ ઉપર આધારિત જે જીવન પદ્ધતિ હોવી જોઈએ એનાથી જેટલા આપણે દૂર થઈએ છીએ, કુદરતથી દૂર થઈએ છીએ, પ્રકૃતિથી દૂર થઈએ છીએ, એટલા માટે ઇમ્યુનિટી તમારી તૂટતી જાય છે. સતત એન્ટીવાયરલ ડ્રગ, એન્ટીબાયોટિક વગેરે લેવાના કારણે એ ઇમ્યુનિટીમાં સતત આવતો, એટલે નાનું નાનું એકમાત્ર મચ્છર પણ જે પહેલા 10 માંથી ફક્ત 2 જ લોકોને કરતું હતું તો અત્યારે 4-5 લોકોને એ રોગગ્રસ્ત અવસ્થામાં લાવી રહ્યું છે. એટલે ઇમ્યુનિટી જે છે બહુ મહત્વની વસ્તુ છે અને આયુર્વેદ ઉપર આધારિત જીવન પદ્ધતિ, નિયમિત ખાનપાન, ખાવા પીવાની પદ્ધતિ ને એ બધાથી આપણું વ્યાધિક ક્ષમત્વ એટલે રોગની સામે લડવાની આપણી તાકાત, શરીરની તાકાત જે છે એને આપણે સતત વધારતા રહીએ તો આ બધા રોગોથી બચી શકાય. અને એ માટે બહુ જ સારી રીતે આયુર્વેદના જે ગ્રંથોમાં લખ્યા છે એ પ્રમાણે જો ઉપાયો કરવામાં આવે તો આ બધા રોગોમાંથી આપણે લગભગ હું માનું છું 40-50% આપણે એની ઉપર એને ઘટાડો લાવી શકીએ. જી બિલકુલ, ડૉક્ટર તપન આપની પાસે આવવા માંગીશ. મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને આવા અનેક પ્રકારના રોગો જોવા મળે છે, પરંતુ જે કોમન સિમ્ટમ્સ કદાચ અહીંયા જો જોઈએ તો એક ફીવર એ કોમન સિમ્ટમ્સ જોવા મળે છે, ત્યારે સામાન્ય રીતે નિદાન માટે યોગ્ય સમય કયો ગણી શકાય? સો આ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ધ્વનિ. આ વસ્તુ છે ને એ દર્દીઓએ અને ફેમિલી ડોક્ટરે બંને સમજવા જેવી છે. જેમ કે મલેરિયાનો ફીવર હોય તો દર્દીને ઠંડી લાગીને ફીવર આવે,
રોજ એકવાર ઓર આંતરે દિવસે ફીવર આવે એ યુઝ્યુઅલી કન્ટિન્યુઅસ ફીવર ના હોય મલેરિયાનો જોડે હેડેક થાય મલેરિયા માટે આપણે જે ક્યુબીસી કરીને ટેસ્ટ કરીએ છીએ એ તાવના પહેલા દિવસથી જ પોઝિટિવ આવી જાય બરાબર ચિકનગુનિયા હોય તો એમાં દર્દીને તાવની જોડે સાંધા દુખતા હોય ઘણા દર્દીઓને મોઢામાં ચાંદા પડી જતા હોય ઘણા લોકોને સોજો આવતો હોય પગમાં ચાલવામાં તકલીફ પડતી હોય હવે ચિકનગુનિયા છે એનો જે ટેસ્ટ પીસીઆર હોય એ પીસીઆર ટેસ્ટ પહેલા દિવસથી પાંચમા દિવસ સુધી પોઝિટિવ આવી શકે અને જે આઈજીએમ ટેસ્ટ હોય એ દસમા દિવસ પછી પોઝિટિવ આવે ઘણીવાર દર્દી ડાયરેક્ટ લેબોરેટરીમાં જાય અને કહે કે અમને ચિકનગુનિયાનો ટેસ્ટ કરી આપો અમને ચિકનગુનિયા જેવું લાગે છે લેબોરેટરી વાળા સમજના અભાવે સીધો આઈજીએમ ટેસ્ટ કરતા હોય પીસીઆર ના કરતા હોય તો અને એ ટેસ્ટ શરૂઆતના દિવસોમાં કરાવો તો ચોક્કસ નેગેટિવ આવે સો ચિકનગુનિયામાં તમારે પહેલા પાંચ દિવસોમાં ટેસ્ટ કરાવો હોય તાવના તો પીસીઆર ટેસ્ટ કરાવો આઈજીએમ નહીં ડેન્ગ્યુમાં લોકોને તાવની જોડે સ્નાયુ દુખતા હોય સાંધા ના દુખતા હોય થોડું બ્લડ પ્રેશર લો જાય વીકનેસ લાગે આંખની પાછળના ભાગમાં દુખાવો થતો હોય ડેન્ગ્યુમાં શરૂઆતના એક થી ચાર દિવસો હોય એમાં ડેન્ગ્યુ NS1 અને ડેન્ગ્યુ PCR આ બે ટેસ્ટ પોઝિટિવ આવી શકે ડેન્ગ્યુ IgM ટેસ્ટ હોય એ પાંચ થી આઠમા દિવસે પોઝિટિવ આવે સો અગેઈન તમે લેબોરેટરી વાળાને ડાયરેક્ટ જઈને કહો કે મને ડેન્ગ્યુનો ટેસ્ટ કરો અને એ ડેન્ગ્યુ IgM ટેસ્ટ કરે તો એ પહેલા ચાર દિવસોમાં પોઝિટિવ નથી આવવાનું સિમ્પલ વાયરલ ફીવર હોય તો એમાં કોઈ ટેસ્ટ પોઝિટિવ આવવાનો નથી સો તમને તાવની જોડે સાધારણ શરદી ખાંસી હોય અને બીજે ક્યાંય શરીરમાં દુખાવો કે વીકનેસ કે એવું કંઈ ના હોય અને શરદી જુકામ જેવા સિમ્ટમ હોય તો કોઈ પણ ટેસ્ટ કરાવતા પહેલા આપણે ડોક્ટર સાહેબને કહો મોટા ભાગના કેસમાં આવો તાવ ત્રણ થી ચાર દિવસ ચાલે છે અને એમાં કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર હોતી નથી કોવિડના અત્યારે કેસ ઓછા છે પણ કોવિડમાં યુઝ્યુઅલી ફીવર 100 થી વધતો નથી શરદી જુકામ જેવું હોય ગળામાં દુખતું હોય અને કોવિડ માટે આપણે RT-PCR પહેલા જ દિવસથી પોઝિટિવ આવી શકે છે સો સામાન્ય પ્રજાએ આ બધી વસ્તુ જાણવાની જરૂર છે કે કયા વાયરસમાં ટેસ્ટ કયા દિવસે પોઝિટિવ આવી શકે છે ધ્વનિ જી બિલકુલ એટલે કદાચ આ ઇન્ફોર્મેશન લોકો માટે અત્યારે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ડૉક્ટર પંકજ આપની પાસે આવવા માંગીશ ખાસ હોમિયોપેથની વાત કરીએ તો હોમિયોપેથમાં પણ કેટલો સરળ અને જલ્દી આ તમામ રોગોનો અથવા તો આ મચ્છરજન્ય રોગોનો ઇલાજ શક્ય બનતો હોય છે અને એના માટે પણ કોઈ ચોક્કસ સમય રહેતો હોય છે સારવાર માટે હોય છે આપણે એક્સપિરિયન્સ એ સપોઝ સિમ્પટમ્સ થી ડાયગ્નોસિસ આપણે કરી શકીએ અને વધારે ઇન્ફોર્મેશન આપણે જે બ્લડ ટેસ્ટ કરીએ એ પછી આપણને વધારે ઇન્ફોર્મેશન કે ચિકનગુનિયા છે કે ડેન્ગ્યુ છે કે મલેરિયા છે કે બીજો વાયરલ ડિસીઝ છે કોવિડ છે અને સપોઝ તમે હોમિયોપેથી જોવા જાઓ તો સપોઝ જે હોમિયોપેથી ડોક્ટર જોડે કોઈ પણ પેશન્ટ જતો હોય છે તો ત્યાંથી સિમ્પટોમેટોલોજી એટલે બધા જે ચિહ્નો એને જે તકલીફ થતી હોય પેશન્ટને પૂછતા હોય છે તો સપોઝ જેમ આપણે તપન સરે કીધું કે ચિકનગુનિયા વાળો પેશન્ટ હોય અને ઇનિશિયલ સ્ટેજમાં જ વિધાઉટ એની રિપોર્ટ એ જો ડોક્ટર જોડે જાય છે અને ડોક્ટર પ્રોપર ડાયગ્નોસિસ કરીને જો એ મુજબની જો દવા આપે તો એનું જે સફરિંગનો જે પીરિયડ છે ચિકનગુનિયા હોય કે ડેન્ગ્યુ હોય કે મેલેરિયા હોય એનો જે આખો સફરિંગનો જે પિરિયડ છે કે તમારે 10 દિવસ સુધી રાહ જોવી પડે IgG IgM કરવા માટે કે 8 ડેઝ સુધી તમારે વેઇટ કરવો પડે IgG IgM માટે તો એ બધું કરવાનો આખો પિરિયડ જ કટ ઓફ થઈ જાય જો પ્રોપર ડાયગ્નોસિસ ઇનિશિયલ સિમ્પટમ પ્રમાણે થઈ જાય સપોઝ ચિકનગુનિયા માટે છે દવાઓ છે તો પહેલા દિવસ પેશન્ટને તો શરીર જકડાવવાનું છે આગળ જઈને બેડ રેસ્ટ થવું ડેન્ગ્યુની વાત કરીએ તો એમાં જનરલી કેવું થતું હોય કે એમાં WBC કાઉન્ટ છે એના પ્લેટલેટ કાઉન્ટ છે બધું ડાઉન થતું હોય અને ઇમરજન્સી ગમે ત્યારે ડેવલપ થવા
ચાન્સીસ રહેતા હોય, પણ જો ઇનિશિયલી ડાયગ્નોસિસ થઈ જાય તો હોમિયોપેથીમાં દવાઓ છે કે જે આપાથી અમલ કરી શકાય, અને જે પ્લેટલેટ કાઉન્ટ છે એ ઘટતો હોય એને પણ આપણે એને વધારી શકીએ. સપોઝ અત્યારે વાયરલ ઇન્ફેક્શન, જે બેઝિકલી વાયરલ ઇન્ફેક્શન હોય, થ્રોટ ઇન્ફેક્શન કે શરદી ખાંસી, તો એના માટે પણ અમુક હોમિયોપેથિક દવાઓ છે કે હેપારસલ્ફ કરીને છે, એકોનાઇટ કરીને અમુક દવાઓ છે. તો જો ઇનિશિયલી વ્યવસ્થિત એક્ઝામિન કરીને એને દવાઓ આપવામાં આવે, તો મારા એક્સપિરિયન્સ પ્રમાણે અને મારી ક્લિનિક પ્રેક્ટિસ પ્રમાણે હું કહું છું કે જે વાયરલ જે પેશન્ટ આવતા હોય છે એને મોડર્ન મેડિસિન્સ એ લે, તો એના કરતા ફાસ્ટ હોમિયોપેથીમાં રિઝલ્ટ એ સારા મળતા હોય છે. એ જ વસ્તુ મેલેરિયામાં છે કે સપોઝ જો દવા લેવામાં આવે વ્યવસ્થિત રીતે, તો મેલેરિયાના સિમ્પટમ્સ વિધાઉટ એની કોઈ મેડિકેશન લીધા પહેલા આપણે એને મટાડી શકીએ છીએ. બિલકુલ વૈદ્ય રાજેશ ઠક્કરજી, આપની પાસે આવવા માંગીશ. અત્યારના જે રોગો જોવા મળી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તેનું જે મુખ્ય કારણ છે એ છે મચ્છર, કારણ કે મચ્છરજન્ય રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આયુર્વેદની દ્રષ્ટિએ કયા એવા ઉપાયો કરવાથી આખરે મચ્છરજન્ય રોગચાળાથી આપણે બચી શકીએ છીએ, અથવા તો મચ્છરના ઉપદ્રવ વધવાથી આપણે બચી શકીએ છીએ? ચોક્કસ, એને બે રીતે કરી શકાય કે દરેક વ્યક્તિનું પોતાનું રક્ષાત્મક કવચ જે છે, પોતાનું ઇમ્યુનિટી જે વાત કરી મેં હમણાં, તો એને વધારીને પણ કરી શકાય. અને બીજા કેટલાક ઉપાયો છે, ધૂપન કર્મ આમાં ખૂબ સારું કામ કરી શકે, કે ગુગળ અને લીમડો આ બે વસ્તુ એવી છે કે સૌથી વધારે જંતુઘ્ન કીધેલી છે, કૃમિઘ્ન કીધેલી છે. કશું જ ના હોય તો જે રૂમમાં રહેતા હોય એ રૂમની અંદર ખાલી થોડું અગ્નિ કે છાણા અથવા તો કોલસાનો અગ્નિ હોય ને પ્રજ્વલિત થઈ જાય, અને પછી એને અગ્નિ જતો રહે અને ફક્ત દેવતા હોય ત્યારે થોડો ગુગળ અને લીમડાના પાંદડાનો ભૂકો એ નાખેલો હોય ને, એનાથી જે ધુમાડો થાય છે કરવામાં આવે ને, તો એર ફ્યુમિગેશન એટલું બધું સરસ થાય, એર સ્ટરીલાઇઝેશન, કે વાયરસ હજારો લાખો વાયરસ છે પોતાના સ્કંધ ખરી પડે. અને તુપન કર્મમાં લખેલું જ છે આયુર્વેદના ગ્રંથોમાં કે એ રૂમને આખો કમ્પ્લીટ એર ફ્યુમિગેશન જે કહેવામાં આવે કે સરસ રીતે થઈ શકે. આ ઉપાય સારામાં સારો છે, જ્યાં મચ્છર વધારે રહેતા હોય ત્યાં ઉપાય કરી શકાય. આ ઇઝીલી અવેલેબલ છે, બીજા અનેક વનસ્પતિઓ છે, પણ આ બે વસ્તુ કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે આજુબાજુમાંથી મળી શકે છે. નંબર બે, હું આયુર્વેદની સારવારની એટલા માટે ભલામણ કરું છું કેમ કે એકલા વાયરસને મારી નાખવાથી રોગની તંદુરસ્ત આખા શરીરની તંદુરસ્તી પાછી નથી આવતી. કોરોનામાં આપણે જોઈ રહ્યા છીએ અત્યારે અમારે દરરોજના 5-8 કેસ આવે છે મ્યુકોરમાઇકોસિસ અને લંગ્સ ફેલ્યોર થતા હોય અને એને ખરાબી થઈ હોય, તો વાયરસને મારી નાખ્યો પણ તંદુરસ્તી ક્યાં લાવવાની? તો ખરાબી થઈ છે અને કોઈ સુધારી નથી શકતું. ફક્ત આયુર્વેદનું મેડિકલ સાયન્સ જે છે એ સુધારો આપે છે. ફાઇબ્રોસિસના કેસની અંદર પણ 80-90% સુધી ખરાબ થઈ ગયેલા એવા ઢગલાબંધ કેસોના મારી પાસે રિપોર્ટ છે, અને એમના એક્સરેનું પ્રૂફ પણ છે કે એમને આપણે લંગ્સને સારા કરી શક્યા. ચિકનગુનિયામાં શું થાય, 2011, 2013, 2015, 2016 જ્યારે જ્યારે પણ થયેલા હતા એવા 3-5 વર્ષથી લોકો ચિકનગુનિયાના કારણે, વાયરસને મારી નાખવાથી કઈ ફેર નથી પડવાનો, શરીરની અંદર સાંધાઓમાં જે ટોક્સિસિટી જમા થઈ છે તો એને દૂર કરવાનું ફક્ત ને ફક્ત આયુર્વેદના શાસ્ત્રમાં ક્ષમતા છે. એટલે દર્શક મિત્રોને પણ ખાસ કહું છું કે કદાચ 3 જ દિવસમાં તાવને ઉતારી દેવો એવો આગ્રહ રાખવાને બદલે કદાચ 5-7 દિવસમાં રોગ મટે, પણ તમે વર્ષોના વર્ષો મહિનાઓના મહિનાઓ હેરાન થવાના બદલે ફક્ત તમે જો આયુર્વેદ સારવાર કરાવો તો ચિકનગુનિયાની કેટલા મહિનાઓ સુધી દર્દી હેરાન થાય એમાંથી બહાર નીકળી શકાય. ડેન્ગ્યુમાં પ્લેટેલેટ કાઉન્ટ જે ડાઉન થાય છે એને વધારવા માટે બધા જ મોટા ભાગે પપૈયાનું તો ફેમસ થઈ ગયું છે, પણ એ સિવાયનું પણ મેં એવા જોયા છે કે 30-30 હજાર ને 10-10 હજાર ને 20-20 હજાર હોય ને એને 3-5 દિવસમાં 1.5 લાખ ઉપર પ્લેટેલેટ કાઉન્ટને પહોંચાડતા જોયા છે. આયુર્વેદની ઔષધિઓ બહુ જ સરસ સક્ષમતાપૂર્વક કામ કરી શકે છે. તો એ કોથેરાપી તરીકે અથવા મેઇન સ્ટ્રીમ થેરાપી તરીકે આયુર્વેદને જો અપનાવવામાં આવે તો આપણે આ બધાની સાઈડ ઇફેક્ટ જે છે એનાથી આપણે બહુ જ સારી રીતે બચી શકાય. એવી રીતે મેલેરિયામાં લીવર ડેમેજ થાય છે કેટલીક દવાઓના કારણે, સ્પ્લીન ખરાબ થઈ જાય છે, તો એ સ્પ્લીનને એ બધાથી બચવા માટે પણ કરી શકાય. સુદર્શન ઘનવટી, મહાસુદર્શન ક્વાથ છે, મામેજવા ઘનવટીને આવી અનેક ત્રિભુવન કીર્તિન વગેરે ઔષધિઓ છે કે જો આપવામાં આવે સારા અને સાચા ક્વોલિફાઈડ વૈદ્ય પાસે ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આ બધા રોગોમાં આડ અસર વગર 5-7 દિવસ કે 11 દિવસની સુધીમાં સારામાં સારું વિકૃતિમાંથી પ્રકૃતિનો સાપનો આયુર્વેદના સિદ્ધાંત સાથે સંપૂર્ણ તંદુરસ્તી પ્રાચી પ્રાપ્ત કરી શકાય. બિલકુલ ડૉક્ટર તપન, અત્યારે આ તમામ જે રોગો છે તેની સાથે સાથે બાળકોમાં પણ ઝાડા ઉલટી અને સાથે અહીંયા જે સિઝનલ ફીવર છે તે આપણને જોવા મળતો હોય છે, તો ખાસ કરી અને બાળકો માટે કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ?
બાળકો માટે છે ને પ્રિવેન્શન સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે પહેલા પહેલું એ લોકોને પાણીનો સોર્સ આપણે જે બી હોય ને એ એકદમ ક્લીન હોય, ઓર આપણે ક્લીનલીનેસ એન્શ્યોર ના કરી શકતા હોઈએ તો પાણી આપણે એ લોકોને ઉકાળેલું આપવું. ખોરાક જે બી આપણે હંમેશા તાજો અને સાફ સુથરી જગ્યાએથી આવેલો હોય એવો જ આપવો. કોઈ પ્રોસેસ્ડ ફૂડ કે તૈયાર ફૂડ હોય કે એવું કઈ ના આપવું. મચ્છરજન્ય રોગોથી બચવા માટે એ લોકોને મોસ્કિટો રેપેલન્ટ કે જે આપણે લગાવતા હોઈએ, ઓડોમસ કે જે બી આપણે લગાવતા હોઈએ એ લગાવવું. એ લોકોને પૂરા કપડાં પહેરાવવા. એ લોકોની ઇમ્યુનિટી વધે એ પ્રકારનો ખોરાક આપવો, જેમ કે લીલા શાકભાજી છે કે ફ્રૂટ છે, દૂધની પ્રોડક્ટ છે, કે જેથી એ લોકોની ઇમ્યુનિટી બનેલી રહે. અને જેમ એ લોકોના પીડિયાટ્રિશિયન કહેતા હોય એ પ્રમાણે રેગ્યુલર એ લોકોની વેક્સિનેશન કરાવવી. હવે ઘણા બધા પાણીજન્ય રોગોની વેક્સિન અવેલેબલ છે, જેમ કે હિપેટાઇટિસ એ ની, રોટા વાયરસને કારણે થતા ડાયરિયાની, ટાઇફોઇડની, આ બધી જે વેક્સિન જે તે પીડિયાટ્રિશિયન કહે એ મુજબ મૂકાવી. જો આવા સ્ટેપ લઈએ ધ્વનિ તો આપણે બાળકોને ઘણા બધા રોગોથી મુક્ત રાખી શકીએ એમ છીએ. જી, હોમિયોપેથની દ્રષ્ટિએ આપ શું કહેવા માંગશો, ખાસ કરી અને આપની પાસે એવા કેટલા કેસ આવી રહ્યા છે, બાળકોમાં પણ અત્યારે આ પ્રકારના રોગો જોવા મળી રહ્યા છે, ત્યારે આ બાબતે આપની એડવાઇસ શું રહેશે? હવે આપણે જોઈએ તો બાળકોમાં આ બધા કેસીસ અત્યારે વાયરલ ઇન્ફેક્શનના પણ જોવા મળે છે. કહેવાય ને કે 4-5 દિવસનું બાળક હોય ત્યાં સુધી મોટા બાળકોમાં પણ જોવા મળે છે આ વસ્તુ. કારણ કે ઘરમાં એક ફેમિલી મેમ્બર્સને થવાનું તો બીજાને નાના બાળકોને જલ્દી કેચ થતું જ હોય છે વાયરલ ઇન્ફેક્શન બીકોઝ ઓફ ઇમ્યુનિટી. અને ઘણી વખત કેવું છે કે અત્યારે વાતાવરણ એવું છે એટલે બાળક પંખા નીચે ઊંઘે, ડાયરેક્ટ પંખાનો ડાયરેક્ટ પવન અડે, બારીબાણામાંથી ઠંડો પવન અડતો હોય, ઠંડુ ગોળ્યું એને ખવડાવી દે, ચટાડી દે, તો એના લઈને બાળકોને એ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધતા હોય છે. તપન સરે તો કીધું ઘણા બધા પ્રિકોશન લેવાની વાત કરી, પણ સાથે સાથે આ પણ વસ્તુ અગત્યની છે કે બાળકને કેવી જગ્યાએ ઊંઘાડું, ડાયરેક્ટ એસી નો પવન ના અડે કે ડાયરેક્ટ પંખાનો પવન ના અડે, બારીબાણે ઠંડો પવન ના અડે, એ બધી ખૂબ જ અગત્યની વસ્તુ છે. પણ સાથે સાથે જ્યારે બાળકને ઇન્ફેક્શન થાય છે તો હોમિયોપેથી વસ્તુ એટલી સરસ છે કે લેવામાં બહુ જ ઇઝી હોય છે. અને કહેવાય ને કે હોમિયોપેથી છે અમારે બાળકો માટે બહુ ફેવરેટ દવાઓ છે. જો જે બાળક એક વખત હોમિયોપેથી દવા ચાખી લે તો લગભગ એ મોડર્ન મેડિસિન્સ માટે પણ ના જાય કે સપોઝ બીજી આયુર્વેદિક કે ઉકાળા જે લેવાની જે વસ્તુ છે એ પણ અવોઇડ કરતા હોય છે. એટલે ઇઝી ગોઈંગ વસ્તુ હોય છે બાળકો માટે. અને અત્યારે આ જોઈએ કે બાળકોમાં જે વાયરલ ઇન્ફેક્શન છે એમાં પણ હોમિયોપેથી બહુ સારા રિઝલ્ટ આપે છે. એ જ રીતે ડેન્ગ્યુમાં પણ એવી દવાઓ છે કે એમાં છે ને સારા રિઝલ્ટ બાળકોમાં આપી રહ્યા છે. ઘણી વખત તપન સરે કીધી કે રોટા વાયરસની વેક્સિન લઈ લો, આ વેક્સિન લઈ લો, તો એવું જરૂરી નથી કે સપોઝ જેટલા ડિસીઝ થાય એટલા માટે તમે વેક્સિન લો. એક જ વસ્તુ કરો કે તમારી ઇમ્યુનિટીને બુસ્ટઅપ કરો, જેમ આયુર્વેદિક સાહેબે કીધું કે બીજું કાંઈ કરવાનું નથી, તમારી ઇમ્યુનિટી વધે એના માટે તમે ધ્યાન રાખો. કોઈ હું તો એવું જ કહું છું કે ના તમે હોમિયોપેથિક દવા લો, ના તમે આયુર્વેદિક દવા લો, કે ના તમે એલોપેથિક દવા લો. તમે જેટલા ફિઝિકલી ફિટ હશો અને મેન્ટલી જેટલા સ્ટ્રોંગ હશો એટલા તમને રોગો ઓછા થવાના છે. અને પ્રિવેન્શન ઇઝ ધ બેટર ધેન ક્યોર, કે આપણે થોડુંક જેટલી કેર વધારે કરીશું એટલા બધા આપણે એના સુરક્ષિત રહીશું. સપોઝ આપણે કોવિડમાં આપણે જોયું કે જેટલા આપણે ડિસિપ્લિનથી ફોલો કર્યું છે એટલું આપણને ફાયદા થયા છે, અને જ્યાં ડિસિપ્લિન ચૂક્યા છે ત્યાં આપણને પ્રશ્ન થયા છે. એટલે જેટલું આપણે પ્રિવેન્શન જેટલું કરી શકીશું, જેટલી કેર કરી શકીશું એટલું વધારે સારું રહેશે. ડોક્ટર રાજેશ, આ સમયગાળામાં પણ ઇમ્યુનિટી જળવાઈ રહે કોઈ પણ વ્યક્તિમાં, કોઈ પણ ઉંમરની વ્યક્તિમાં એ ખૂબ જ જરૂરી બની જાય છે. કોરોના ટાઈમમાં આપણે જોયું હતું કે દરેક લોકો, મોટાભાગના લોકો ઉકાળો લેતા હતા અથવા તો ઉકાળા જેવા અનેક ઉપચારો કરતા હતા. ઘણા બધા લોકો એવા પણ હશે કે જેમણે અત્યારે પણ એ ચાલુ રાખ્યું હશે. તો આ ઋતુ પ્રમાણે આપ કોઈ સજેશન આપવા માંગશો? કારણ કે કોરોના સમય પણ આપણે એવું જોયું હતું કે વધુ પડતા ઉકાળાના કારણે પેટમાં ચાંદા પડવાની તકલીફો પણ લોકોએ સહન કરવી પડી, ત્યારે શું આ સમયગાળામાં ઇમ્યુનિટી વધારવા માટે એ જ પ્રકારના ઉકાળા લેવા યોગ્ય ગણી શકાય? ના, ધવારી આમાં એવું હોય છે કે આયુર્વેદ છે ને પ્રકૃતિ ઉપર આધારિત છે. વાયુ, પિત્ત અને કફ એ ત્રણ પ્રકારની પ્રકૃતિ હોય, તો જે લોકોને પિત્ત પ્રકૃતિ હોય એને કદાચ એ તકલીફ થોડા ઉકાળા, અને બીજું કે ઉકાળાથી લોકો એવું કે ઉકાળો એટલે ગરમ જ પડે, તો પેટમાં ચાદા પડ્યા હોય ને અલ્ટરનેટિવ ક્વોલિટીસ ની અંદર એકલું લોહી પડતું હોય 8-10 વખત હોય, તો હું ઉકાળા આપી અને લોહીને અને ઝાડાને પણ બંધ કરાવી શકું.
એટલે ઉકાળા ગરમ હોય એ માન્યતા ખોટી છે, મિથ છે, બરાબર છે. કેમ કે એવી પટોલ વગેરે એવી વનસ્પતિઓ છે, અતિવિષ વગેરે, કે એ એકદમ શરીરની અંદરની ગરમીને પણ ઓછી કરી શકે, ઇમ્યુનિટીને પણ વધારી શકે. એટલે બધા ઉકાળા એવું ના હોય. આ ઋતુ પ્રમાણે જો જોવા જઈએ તો મારી દ્રષ્ટિએ સુદર્શન ક્વાથ જે છે એ સામાન્ય રીતે આજુબાજુમાં દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે. તો ચોમાસાની અને એની વર્ષા ઋતુ અને પછી આવનારી શરદ ઋતુ બંને માટે સુદર્શન ક્વાથ છે એની ઘનવટી પણ આવતી હોય એ હું ભલામણ કરી શકું છું. સંસમની વટી પણ લઈ શકાય. એક આયુ 64 ભારત સરકાર ક્યાંય પણ સ્પ્લિનને ખરાબ કર્યા વગર આ ત્રણેય રોગોની સામે સરસ પ્રિવેન્શન આપી શકે અને પ્રૂવ પણ થયું છે, ઘણા બધા ક્લિનિકલ ડેટા છે. અને એક બીજી વાત કરું, નાના બાળકો માટે સુવર્ણપ્રાસ મસ્ટ કરો. સુવર્ણપ્રાસ ફક્ત એક બિંદુ આપવાનું છે, એક જ નજીકના વૈદ્યનો સંપર્ક કરો, દરરોજ એક જ ટીપુ સુવર્ણપ્રાસ આપો. હું એવું માનું છું કે એક સર્વે મેં હમણાં વાંચ્યો હતો, 2021 ચાલે છે, 2040 સુધીમાં 50 પ્રકારની વેક્સિન આપવામાં આવશે અને એટલા બધા વાયરસ ને બેક્ટેરિયાથી ભરેલા બધા રોગોનું આક્રમણ આવવાનું છે, તો આ સમયે ઇમ્યુનિટી ઘટતી જશે. તો શા માટે એક એક રોગનું વેક્સિનેશન, એક સુવર્ણપ્રાસ આપો. કોઈ પણ 10 લાખ બેક્ટેરિયા વાયરસની એક પ્રોટોજુઆની જેની પ્રજાતિ છે જેનું આક્રમણ થાય, તમારું શરીર સુરક્ષિત છે તો તમે રક્ષણ પામી શકો છો. બાળકોને સુવર્ણપ્રાસ દરેક ઘરે દરેક બાળકને મળવામાં આવે તો ઘણા બધા રોગોને આપણે રોકી શકીએ એવું મારું પોતાનું મંતવ્ય છે. અહીંયા રાજેશજી આપે વાત કરી કે કોઈ પણ કહી શકાય કે જ્યારે બીમારી હોય ત્યારે તેનો ઈલાજ પણ અહીંયા એટલો જ શક્ય હોય છે, પરંતુ આપણે અહીંયા જોતા હોઈએ છીએ જે એક માનસિકતા જોવા મળતી હોય છે, આપણે જાતે જ નિદાન કરતા હોય છે. કોઈ પણ પેથી હોય ચોક્કસ માર્ગદર્શન મળવું એટલું જ જરૂરી બની જાય છે, પણ જ્યારે વાત આયુર્વેદની આવે છે જાણે કે બધું જ જાણતા હોય એ રીતની એક માનસિકતા લોકોમાં જોવા મળતી હોય છે. તો આ બાબતે આપ શું એડવાઇસ કરવા માંગશો? ના, બહુ જ સાચી વાત છે ધ્વનિ. વોટ્સએપ યુનિવર્સિટી અને ફેસબુક યુનિવર્સિટીએ છે ને આ દાટ વાળ્યો છે. એટલે માનસિકતા બધાએ બદલવાની જરૂર છે. આયુર્વેદ સારું છે, ઘણા લોકો લાગણીમાં આવીને એમ કહેતા હોય અને ખોટા ખોટા એવા અતિશયોક્તિ ભરેલા મેસેજ પણ ચલાવતા હોય, એ વસ્તુ ખોટી છે. જેમ તમે કોઈ પણ તકલીફ તો જી બિલકુલ વૈદ્ય રાજેશજી આપને અટકાવવા માંગીશ, આપણી પાસે સમયનો અભાવ છે, પરંતુ ચોક્કસ માર્ગદર્શનની સાથે જો દવા લેવામાં આવે એ જ સારું પરિણામ આપણને આપી શકે છે. આ જે સમયગાળો છે એ અત્યારે આ સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે રોગચાળાનું પ્રમાણ દિવસે અને દિવસે વધારે જોવા મળી રહ્યું છે, ત્યારે આપણે આપણા સ્વાસ્થ્યને કેવી રીતે જાળવી શકીએ છીએ તેની પર હાલ આપણે ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચામાં જોડાયેલા તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું, રજા આપશો. નમસ્કાર.